આપણે ઇન્ડેક્સ પર નજર કરી લઈએ ઇન્ડેક્સની અંદર આજે આપણને જે પ્રકારે કારોબાર જોવા મળી રહ્યો છે સવારે આપણને થોડુંક દબાણ સાથેનો જે ઓપનિંગ છે એ મિડકેપ ઇન્ડેક્સની અંદર પણ જોવા મળ્યું હતું પરંતુ અત્યારે જો એક વખત ખાલી આપણે ઇન્ડેક્સ પર નજર કરી લઈએ કઈ રીતે કારોબાર અહીંયા થઈ રહ્યો છે તો થોડું અત્યારે જે રિકવરી આપણને બ્રોડર માર્કેટની અંદર આવી છે એ અહીંયાથી પણ આપણને આગળ વધતી દેખાઈ રહી છે અને ખાસ કરીને તમે જોશો તો ખાસ કરીને તમે જો અહીંયા જોશો તો જે બીજા સ્ટોકની ઉપર આપણે એક વખત નજર કરી લઈએ અહીંયાથી તો જે પરિણામની અસર જે આવી રહી છે એમાં એમએનએમ ફાઇનાન્સ છે એસબીઆઈ કાર્ડ છે આઈડીએફસી ફર્સ્ટ બેંક છે ત્રણ જગ્યાએ ખૂબ સારા એવા દબાણ સાથે અહીંયા આપણને કામકાજ થતું જોવા મળી રહ્યું છે જે એમએનએમ ફાઇનાન્સની અંદર માર્જિનની અંદર ઘટાડો જોવા મળ્યો છે આઈડીએફસી ફર્સ્ટ બેંકની અંદર સારા નંબર્સ રહ્યા છે પરંતુ ત્યાંથી આપણને એક પ્રોફિટ બુકિંગ અહીંયા આવતું જોવા મળી રહ્યું છે આની સાથે જ એ સ્મોલ ફાઇનાન્સ બેંક ઝેન્ટેક જોનસન ઇટાચી ત્રણ સ્ટોક કે જે આંગળી વધારે દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે એવું સ્મોલ ફાઇનાન્સ બેંકની અંદર એનપીએસ આપણને વધતા દેખાયા છે જેને કારણે અહીંયા આપણને દબાણ જોવા મળી રહ્યું છે આની સાથે બીએલ અને ફાઈઝર બે સ્ટોક સામાન્ય દબાણ બતાવી રહ્યા છે અત્યારે ખાસ બહુ વધારે અહીંયા આપણને મોટું એક્શન નથી દેખાતું પરંતુ પરિણામની બાદ અહીંયા આપણને થોડોક નાનો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે આની સાથે પરિણામની અસરમાં આજે સૌથી વધારે પિરામલ ફાર્મ અને આયરબી ફ્લા પર આપણને એક સારી એવી તેજી જોવા મળી રહી છે પિરામલ ફાર્મમાં જે છે એ ખોટમાંથી નફામાં આવી છે જેને કારણે આપણને અહીંયા તેજી જોવા મળી રહી છે આર આયરબીનની અંદર એક માર્જિનના ખરાબ નંબરની જગ્યાએ બાકી બધા નંબર્સ આપણને સારા રહેતા જોવા મળ્યા છે આની સાથે મહાનગર ગેસ દરેક પરફેક્ટ પર સારા પરિણામ અહીંયા જોવા મળ્યા છે અને સીડીએસએલના પણ લગભગ દરેકે દરેક જે પરિણામ છે એમાં આપણને પોઝિટિવનેસ જોવા મળી છે જેને કારણે અહીંયા પણ એક તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે આની સાથે જ રિયલ એસ્ટેટની અંદર આજે આપણને તેજી જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને ડીબી રિયલટી મેક્રોટેક ડેવલપર ઓબેરો રિયલટી આ ત્રણે ત્રણની અંદર કારોબાર તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે અને બીજી તરફ ઓટો શેર્સની અંદર આપણને દબાણ જોવા મળી રહ્યું છે આમ તો લાર્જકેપ ઓટો છે એની અંદર વધારે દબાણ છે પરંતુ ખાસ કરીને અશોક લેલેન્ડ અટુ ઓટો ટીવીએસ મોટર કેપના સેગમેન્ટમાં કે જ્યાં થોડું દબાણ આપણને આવતું દેખાઈ રહ્યું છે આની સાથે જ અન્ય વધનારા શેર્સ પર એકવાર નજર કરી લઈએ તો તેમાં વેલ્સપન ઇન્ડિયા સારી એવી તેજી બતાવી રહ્યું છે ચેન્નાઈ પેટ્રો સેટિન ક્રેડિટ કેર અહીંયા આપણને પરિણામ એક જ આવતા જોવા મળ્યા હતા ત્યાંથી પણ એક સારી એવી તેજી અહીંયાથી દેખાઈ રહી છે અને સાથે જ અન્ય ઘટનારા શેર્સની અંદરમાં ખાસ મુથુટ કેપિટલ એક અહીંયા આપણને ઘટાડા સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે ત્યાં પણ એક આપણને નબળો કારોબાર જોવા મળી રહ્યો છે તો આ બધા સ્ટોક્સ અને સેક્ટર કે ખાસ નજર રાખવાની છે